સ્ટોરી. ઉભા રહેજો, ઉભા રહેજો ભાઈ, ઉભા રહેજો. અને બીજી વસ્તુ એમ કહી શકાય કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મ આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું છે, જે અમે તરત ગૃહ મંત્રાલય દિલ્હી અને ગાંધીનગર કરવાની છીએ. અને અમારી એ પણ સાથે સાથે વિનંતી છે કે ગંભીર દર્દીઓને હાલાકી ના પડે એ બાબતે થોડું ધ્યાન રાખી યોગ્ય સ્થળે રજૂઆત કરે. સાહેબ, દર્દીઓને હાલાકી ન પડે તે માટે આપે પણ મોનિટરિંગ કર્યું છે. અત્યારે જે નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના જે જે ભણાવતા હોય છે એ લોકોને અત્યારે ઓપીડીમાં બેસાડવામાં આવ્યું છે. ઉર્મી પારેખ, સિયુષા મેડિકલ કોલેજમાં અહીંયા ફરજ બજવું છું. અને આપણને બધાને ખબર જ છે કે આરજીકર કોલેજમાં અત્યારે
9 ઓગસ્ટના એક મહિલા ડોક્ટર પર ડ્યુટી વખતે એની સાથે રેપ અને એનું મર્ડર થયેલું છે, જે અત્યંત નિંદનીય છે. કોઈ બી મહિલા જ્યારે કામ કરતી હોય છે ત્યારે પોતાનું અને એસ્પેશિયલી એક ડોક્ટર પોતાની સેફટી, પોતાનું ખાવાનું બધું વિચાર્યા વગર કામ કરે છે, પેશન્ટની સેવાઓ માટે પૂરો ને પૂરો પોતાની ફરજ નિભાવે છે. પણ જ્યારે પોતાની જ વર્ક પ્લેસમાં જ્યાં એને સૌથી વધારે સેફટી મળવી જોઈએ ત્યારે એની સાથે આવું થાય છે તો એક અત્યંત નિંદનીય છે. અને અમે આ માટે વિરોધ કરીએ છીએ અને પ્રોટેસ્ટ કરીએ છીએ કે આ વસ્તુ આગળ કોઈ પણ મહિલા સાથે ન થાય. આ માટે અમારી એવી રજૂઆત છે કે જે આપણી વિક્ટીમ છે એને તરત ને તરત જસ્ટિસ મળે, એકદમ ફટાફટ જસ્ટિસ મળે, અને ઉપરથી એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કે કોઈ બી ડોક્ટર્સને પોતાના વર્ક પ્લેસ પર આવું કોઈ વાર ફેસ ના કરવું પડે, અને આવું કદાચ બી થાય તો એને કડકથી કડક સજા મળે, જેથી કોઈને આવું હવે એવો વિચાર જ ના આવે કે કોઈ મહિલા સાથે આવું કોઈ કરી શકે. એ માટે અમે આ પ્રોટેસ્ટ અને આંદોલન કરી રહ્યા. મેડિકલ કોલેજના બધા જ ડોક્ટર્સ, ઇન્ટર્ન ડોક્ટરથી માંડીને સિનિયર કન્સલ્ટન્ટ એચઓડી સુધીના બધા જ ડોક્ટર્સ ગઈ તારીખ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં જે ઘટના બની છે, અમારા જ એક રેસિડેન્ટ ડોક્ટર સાથે રેપ અને એમની હત્યાનો જે બનાવ બન્યો છે, એ બનાવની યોગ્ય તપાસ ના થઈ, એટલું જ નહીં પણ એનો ઠાક પીછોડો કરવામાં આવ્યો. એ બાદ પુરાવાનો નાશ કરવા માટે 14 તારીખની રાત્રે એક મોટું 3,500 માણસોનું એક ગુંડાઓનું ઝુંડ હોસ્પિટલમાં ઘૂસી ગયું, હોસ્પિટલમાં તોડફોડ કરી અને ત્યાંના ડોક્ટરો, ત્યાંના દર્દીઓ, ત્યાંના સ્ટાફ મેમ્બર્સ બધાને માર મારવાની જે ઘટના થઈ છે, આ ઘટના ખાલી એક ડોક્ટર ફેટર્નિટી માટે નહીં, લોકશાહી માટે પણ એક શરમની ઘટના છે. એક યોગ્ય તપાસ, એક જે સામાન્ય મૂળભૂત અધિકાર છે એ પૂરો કરવાને બદલે એને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એના વિરોધમાં દેશભરમાં આજે ઓપીડી સર્વિસીસ બંધ કરવામાં આવી છે. એના ભાગરૂપે સિયુસા મેડિકલ કોલેજ અને સુરેન્દ્રનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજનો દિવસ ઓપીડી સર્વિસીસ અને નોન ઇમરજન્સી સર્વિસીસમાં ભાગ નહીં લે એવી રજૂઆત સાથે અમે કલેક્ટર કચેરી આવ્યા છે. આ સાથે અમારી ખાલી એટલી જ માંગણી છે કે જે વિક્ટીમ છે તેમને યોગ્ય ન્યાય મળે, યોગ્ય સમયમાં મળે. અને બીજી વસ્તુ, આ ઘટના આપણા ઘર આંગણે ફરીથી ના બને, બીજા કોઈ ડોક્ટરો સાથે ના બને, એના માટે એક દેશવ્યાપી નિયમ કાયદો બને, એ કાયદાનું વહેલીથી વહેલી તકે પાલન થાય, આ એટલી જ રજૂઆત લઈને અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે. બીજી તરફ દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, દર્દીઓ પરેશાન ના થાય એના માટે અમે એટલું ધ્યાન રાખ્યું છે. ઇમરજન્સી સર્વિસીસ જરા પણ હેમ્પર થવા નથી દીધી, દાખલ દર્દીઓની સારવાર કન્ટિન્યુ કરી છે, જે દર્દીઓના ઓપરેશન પહેલેથી પ્લાન હતા એ લોકોને ઓપરેશન પણ થયા છે, અને એમની સારવારમાં કોઈ કચાશ ના રહે એના માટે અમારામાંથી અમુક ડોક્ટરો હોસ્પિટલમાં હજુ પણ રોકાયા છે. અહીંયા જેટલા ડોક્ટરો આવ્યા છે એની જ સામે અમુક ડોક્ટરો હોસ્પિટલમાં અત્યારે સર્વિસીસ ચાલુ રાખીને બેઠા છે. મહિલા ડોક્ટર ઉપર જે ખૂબ શરમજનક ઘટના બની છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં હડતાલનું જાહેરાત કરવામાં આવી છે, ને એ પગલે અહીંયા રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે હડતાલ રાખવામાં આવી છે. તમામ મહિલા ડોક્ટરો ઉપર જે અત્યાચાર થયો છે એની સામે ન્યાયિક માંગણી અને વારંવાર ડોક્ટરો ઉપર જે આ જાતના હુમલાઓ થાય છે, આ જાતની બનાવો બને છે એની સામે થઈને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે અને તમામ માંગણીઓને સંદર્ભે અને લોકોમાં આ સંવાદ પહોંચાડવા માટે થઈને અત્યારે રાજકોટ IMA દ્વારા હડતાલ કરવામાં આવી છે. સમગ્ર રાજકોટે ખૂબ સખત વિરોધ આ બાબતે નોંધાવ્યો છે. તમામ હોસ્પિટલો, સંસ્થાઓ, કોર્પોરેટ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો, બધા જ લોકોએ આજે પોતાની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખી છે કે આ હવે સાંખી નહીં લેવાય, આ ક્યારેય ચલાવી નહીં લેવાય, અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે તરત કાર્યવાહી કરવી પડે. તમામ લોકોએ બંગાળમાં મમતા બેનર્જી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડોક્ટર આલમ આ ઘટનાની સાથે છે અને આ બાબતે સરકારશ્રીમાં તમામ રજૂઆત કરવામાં આવી છે. ઇમરજન્સી વોર્ડમાં સીસીટીવી પણ નથી શિબિરમાં. રાજકોટમાં જે કંઈ પણ સગવડતાની જરૂરિયાત હશે કે સુવિધાની જરૂરિયાત હશે તે બાબતે તાત્કાલિક જ એ સુવિધા પૂરી પાડવામાં આવશે અને રેસિડેન્ટ ડોક્ટરના
સુરક્ષા સંદર્ભે કે જે કાંઈ પણ જરૂરિયાત હશે એ પણ તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરીને તાત્કાલિક એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલમાં હડતાળનો અંત ક્યારે આવશે? કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે, એમને પ્રાઇવેટમાં જવું પડી રહ્યું છે, અમદાવાદ જવું પડી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ રાખવામાં જ આવી છે, એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી સેવા હશે ઇમરજન્સી સેવા માટે એક માનવીય ધોરણે ડૉક્ટરો એ બાબતે જાગૃત જ છે અને પોતાની સેવા આપી જ રહ્યા છે. પરંતુ આ એક ખૂબ દર્દનાક ઘટના છે અને એના માટે થઈને ડૉક્ટરો પોતે પણ આ બાબતે વિરોધ નોંધાવવા માટે થઈને આજે આ હડતાલ કરવામાં આવી છે અને અત્યારે કલેક્ટરને સમગ્ર લોકો સાથે મળીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. સરકાર સાથે વાતચીત ચાલી રહી છે, ગુજરાત સ્ટેટ આઈએમએ પણ આ બાબતે વાતચીત સરકાર સાથે કરી રહી છે, કેન્દ્ર લેવલે પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી એ કેન્દ્ર લેવલે પણ વાતચીત કરી રહ્યા છે. રાજકોટમાં જે તમામ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો અને તમામ હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલોએ જે હડતાલની જાહેરાત કરી છે એ આવતીકાલે સવારે 6 વાગે એ હડતાલ છે એ ડૉક્ટરો દ્વારા પૂર્ણ કરવામાં આવશે.